ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ આપણે આપણા અભ્યાસક્રમનો ફોર્થ લેસન રવિશંકર મહારાજ ભણી રહ્યા છે અને એમાં આપણે જોયું કે કઈ રીતે રવિશંકર મહારાજને નાનપણથી જ ખૂબ જ અને લીડર હતા અને પછી એ ધીમે ધીમે મોટા થયા એટલે એમને કામ કરવાની પોતાની ટેવ વૃત્તિ બદલાઈ નહીં એમની અને એમણે શું કર્યું કામ કરવાની ડિરેક્શન ચેન્જ કરી તેઓ ઘણી બધી જગ્યાએ સેવાઓ આપતા હતા ગાંધીજીના પરિચયમાં આવ્યા પછી તેઓ દેશ સેવાના કામમાં લાગી ગયા હતા અને એટલા માટે ગાંધીજીએ એમણે કીધું પણ હતું કે મહારાજને જે પણ કામ સોંપો એ ખૂબ મહેનત અને નિષ્ઠાથી કરે છે આત્મા રેડી દે છે એમાં અને એટલા માટે જેમનું કામ ઝળકે છે અને ત્યાર પછી એમણે આઝાદીની લડત માં ચળવળમાં ભાગ આપ્યો એટલા માટે તેમણે વિદેશી કપડાઓને બધું છોડ્યું એમણે પોતાનો જે બિઝનેસ હતો યજમાન વૃત્તિનો એ પણ છોડી દીધો અને ત્યાર પછી એ કેવા કામમાં લાગી ગયા લોક સેવાના કામમાં લાગી ગયા એ ખૂબ સાદાઈથી જીવતા હતા આ બધું તો આપણે જોઈ ગયા છે કે સાદાઈથી રહેવું અને સાદું ખાવું પીવું બરાબર એ આપણે જોઈ ગયા છે હવે ત્યાર પછી આપણે જોયું કે એકવાર શું થયું હતું કે એકવાર તે પેટલાથી થોડે દૂર જોગાણ ગામમાં ગયા હતા ત્યાં નકરી ગંદકી જ ગંદકી એમણે જોઈ એટલે એમણે એ નક્કી કર્યું કે આ મારે ગંદકીનું જે વસ્તુ છે ગામમાં જે ગંદકી છે લોકો ગરીબ છે તો એ મારે દૂર કરવી જ પડશે એટલે એમણે શું નક્કી કર્યું કે મારે ગામે ગામ ફરવું અને લોકોને સમજાવવા એટલે તેઓ તો રોજ નીકળી પડે ગામે ગામ ફરવા માટે અને એના માટે પોતાની સાથે વધારે પડતી વસ્તુઓ ન રાખે ખાલી એક દોરી અને લોટો રાખતા હતા અને ગામમાંથી કોઈ ઘરમાંથી દાળ ચોખા મેળવીને ખીચડી બનાવીને ખાય દિવસમાં એક જ વાર પણ પછી એમની એમ થયું શું કે રસ્તામાં બે ત્રણ વાર એમની દોરી ખોવાઈ ગઈ એટલે એમણે હું નક્કી કર્યું કે મારે હવે દિવસમાં એક જ વાર હું પાણી પીશ જમીને બપોરે અને ત્યાર પછી ચોવીસ કલાક સુધી પાણી નહીં પીવું અને આમ ઓછી જરૂરિયાતો સાથે તેમણે પોતાની સેવાની શરૂઆત કરી આપણે એ જોયું આગળ જોઈએ એકવાર એમને સંદેશો મળ્યો કે કણભા નામના ગામમાં કોઈ વેપારીના ઘીના બે ડબ્બા ચોરાયા છે મહારાજ તો પહોંચ્યા કણભા શું કહે છે કે એક ગામનું નામ છે કણભા તે ગામમાં શું થયું એક વેપારીના ઘીના બે ડબ્બા ચોરાઈ ગયા હતા તો એ તો ત્યાં પહોંચી ગયા ઘીના ડબ્બા ચોરી જનાર માણસને એ મળ્યા ખબર પડી કે પેલા માણસે કીધું કે લગભગ આ વ્યક્તિએ મારા ઘીના ડબ્બા ચોર્યા છે તો એમણે મળ્યા રવિશંકર મહારાજ મળ્યા એ વ્યક્તિને અને સમજાવ્યો એને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ પેલો માણસ માને તો ને ચોરી કરનાર માણસ જલ્દીથી પોતાની ચોરીની કબૂલાત કરતો નથી હોતો તો એ પેલો માણસે પણ એવું જ કર્યું એણે કબૂલ્યું જ ના કે હા એણે ચોરી કરી છે મહારાજે ઉપવાસ આદર્યા એમણે શું નક્કી કર્યું હતું કે મારે કોઈને કંઈ સજા ન આપી કશું નહીં એમણે તો શું નક્કી કર્યું કે ઉપવાસ કરવાના શરૂ કરી દીધા કે આ જ્યાં સુધી ચોરીની કબૂલાત ન કરે ત્યાં સુધી હું ઉપવાસ કરવાનું શરૂઆત કરી દઉં પાણીનો પણ ત્યાગ કર્યો એ પાણી પણ ન પીવે પહેલાં માણસના મન ઉપર ભારે અસર થઈ પેલો જે ચોર હતો એના મન પર ખૂબ અસર થઈ આ વસ્તુની બીજા જ દિવસે રાત્રે મહારાજ પાસે પહોંચી ગયો અને ચોરી કબૂલી લીધી બીજા દિવસે જે મહારાજ પાસે પહોંચી અને પોતાની ચોરીની કબૂલાત કરી લીધી પોતે ચોરેલા ઘીના બે ડબ્બા પાછા આપ્યા એણે જે બે ડબ્બા ચોર્યા હતા તે પાછા આપી દીધા અને ફરી ચોરી નહીં કરવાની એણે પ્રતિજ્ઞા લીધી એણે એવો સંકલ્પ કર્યો કે હું ક્યારે પણ ચોરી નહીં કરું આવો જ એક બીજો પ્રસંગ બનેજડા ગામમાં બન્યો એક બીજો પણ પ્રસંગની વાત આપવામાં આવી છે કે એક બનેજેડા કરીને ગામ હતું ત્યાં પણ એક આવો પ્રસંગ બન્યો હતો તે ગામમાં ચોરી થયાના સમાચાર જાણી મહારાજ ત્યાં પહોંચી ગયા એમણે તો ચોર ચોરી કબૂલ ન કરે ત્યાં સુધી ખોરાક પાણી નહીં લેવાની જાહેરાત કરી દીધી ત્યાં પણ એક ચોર જ હતો એક ચોરને પકડવાનો હતો અને એ ચોર ચોરી કબૂલ નહોતો કરતો તો એમણે શું નક્કી કર્યું કે મારે ખાવું પીવું નહીં હવે હું ઉપવાસ કરું છું એમ મહારાજે એવું નક્કી કર્યું કે આ ચોર કબૂલ ન કરે કે એણે ચોરી ચોરી કરી છે ત્યાં સુધી હું ખાઈશ પીશ નહીં એક દિવસ બે દિવસ ત્રણ દિવસ હવે જે કણભા ગામનો ચોર હતો જે ઘીના ડબ્બા ચોર્યા હતા એણે તો બીજા જ દિવસે મહારાજ પાસે આવીને ચોરી કબૂલી લીધી પણ આ જે બનેજડા ગામનો જે ચોર હતો એ તો જલ્દીથી ચોરી જ નહોતો સ્વીકારતો એક દિવસ બે દિવસ ત્રણ દિવસ એમ એમ કરીને ખાસા દિવસ થઈ ગયા ઉપવાસ તો ચાલ્યા ચોર આવે નહીં ગામના લોકો અકળાતા હતા મહારાજ બધાને શાંત રહેવાનું કહેતા હતા મહારાજને ઉપવાસનો આઠમો દિવસ થયો આઠમા દિવસ હતો એમના ઉપવાસને જ્યારે એમણે ખાધું પીધું પણ નહોતું પણ તોય ચોર ચોરી કબૂલ કરતો નહોતો બરાબર આખરે ચોરનું મન પીગળ્યું છેલ્લે શું થયું ચોરનું મન પીગળ્યું આઠ દિવસ થયા ત્યારે ચોરનું ચોરનું મન પીગળી ગયું તેને પશ્ચાતાપ થયો તેણે ચોરી કબૂલ કરી લીધી મહારાજના ઉપવાસ છૂટ્યા બરાબર તેણે ચોરી કબૂલ કરી એટલે મહારાજે ઉપવાસ તોડ્યા અને થોડું ઘણું ખાધું પીધું આ તો વાત થઈ નાના ચોરોની અહીંયા શું કહે છે કે આ તો નાના નાના ચોરની વાત છે પણ મહારાજ તો મહારાજને તો માણસની માણસાઈ પર એટલે અહીંયા તમને આ બધા પ્રસંગો દ્વારા શું આપવામાં આવ્યું છે કે માણસનું ઘણીવાર વિચાર એવો કોઈક સમય એવો હોય એવો વિચાર આવી જાય અને ખોટું કામ કરવા પ્રેરાઈ જતો હોય છે પણ અંદરથી એ માણસમાં માણસાઈ સાવ મરી પરવારી નથી ક્યાંક ને ક્યાંક એનામાં સારાઈ પણ છુપાયેલી હોય છે સારાપણું પણ છુપાયેલું હોય છે તેવું સમજવા માંગે છે તો અહીંયા શું કહે છે કે આ તો વાત થઈ ન ચોરોની મહારાજને તો માણસ પર એટલો બધો વિશ્વાસ કે બહાર વકીયાઓને પણ સુધારવાનું ચૂકે નહીં બહાર વકીયા વકીયાઓ એટલે કોણ કે જે ગામે ગામ ફરીને એ લૂંટારુઓ હોય ને એ ટાઈપના લોકો કે જે બધાનો માલસામાન લૂંટી લે તેમ ઈસવીસન ઓગણીસો બાવીસમાં તેમને પ્રથમવાર બહારવકિયાઓનો ભેટો થયો ભેટો થયો એટલે શું કે મળ્યા છિપિયાલ ગામથી તેઓ રાત્રે સરસવણી ગામે પાછા ફરતા હતા બરાબર છીપિયાલ પણ ગામનું નામ છે સરસવણી પણ ગામનું નામ છે છીપિયાલ ગામમાંથી રાત્રે તેઓ સરસવણી ગામે જતા હતા ત્યાં રસ્તામાં જ બહારવકિયા ભેટી ગયા રસ્તામાં તેમને આ બહારવકિયાઓ ડાકુ મળ્યા કાચો પોચો માણસ હોય તો તેના છાતીના પાકિયા જ બેસી જાય એટલે કે ઢીલો પોચો માણસ હોય કોઈ ડરપોક એમ કહેવા માંગે છે કાચો પોચો માણસ એટલે ડરપોક માણસ તો એ ડરી જ જાય એના હૃદયના ધબકારા વધી જાય એમ કહે છે પણ આ તો મહારાજ નરી નિર્ભયતાની મૂર્તિ પણ અહીંયા સામે તો કોણ હતું રવિશંકર મહારાજ તે કેવા હતા એકદમ નિર્ભય જે કોઈનાથી ડરે ના તેવા એમણે તો બહારવકિયાઓને મહાત્મા ગાંધીની વાત કરી આઝાદીની લડતની વાત કરી બહારવકિયાઓને ગાંધીજીનું કામ ઉપાડી લઈ સાચું બહારવટું ખેડવા સમજાવ્યું એમણે તો બ આવા જે ડાકુ હતા તેમને ઉપદેશો આપ્યા લૂંટારું હતા એમને ઉપદેશ આપ્યો કે તમે આવી રીતે ચોરી લૂંટપાટ ન કરો પણ ખરેખર બહારવટું કોને કહેવાય કે જે લોકોની સેવા કરે સામાન લોકો પાસેથી લેના અને લોકોને મદદરૂપ થાય એને તમે સાચું બહારવટું કહેવાય એમ કરીને ગાંધીજીની વાત કરી પછી તો મારા જે કોતરોમાં ભમી ભમીને અનેક બહારવટિયાઓને સુધારવાની પ્રવૃત્તિ કરી કોતારો એટલે કે જે બે પહાડો વચ્ચેની નાની નાની બખોલ હોય ને એની એવી જગ્યામાં તમને ખબર જ હશે કે ડાકુઓ છે લૂંટારુઓ છે એ લોકો પહાડોની વચ્ચે નાની નાની એવી જગ્યાઓ હોય ત્યાં છુપાઈને રહેતા હોય છે તો ત્યાં ફરી ફરીને તેઓને સુધારવાની સુધારવાનું કામ રવિશંકર મહારાજે ચાલુ કર્યું આથી જ તો ઝવેરચંદ મેઘાણીએ એમને માણસાઈના દીવા કહ્યા છે આ વસ્તુ યાદ રાખવા જેવી છે રવિશંકર મહારાજને માણસાઈના દીવા કોણે કહ્યા છે તો ઝવેરચંદ મેઘાણીએ કહ્યા છે યાદ રાખજો બરાબર આગળ આ રીતે એક તરફ તેઓ વ્યક્તિના જીવનને સુધારવાની પ્રવૃત્તિ કરતા તો બીજી તરફ પ્રસંગ પડીએ લોકો પર આવી પડતી કુદરતી આપત્તિના સમયે પણ તેઓ સેવા કરવામાં પાછી પાની કરતા નહીં શું કહે છે એક તરફ વ્યક્તિના જીવનને કોઈ વ્યક્તિ આડા રસ્તે ચડી ગયું હોય ખોટા રસ્તે ચડી ગયું હોય તો તેને સાચા રસ્તે લાવવાનું અને બીજી બીજી તરફ કુદરતી આપત્તિ કુદરતી આપત્તિ એટલે કે નેચરલ ડિઝાસ્ટર જેમ કે ફ્લોર છે કે કોઈ પણ પ્રકારનો ભૂકંપ છે બરાબર કાં તો કોઈ વાર કંઈક સૂક એટલે ખેતી ઓછી થાય વરસાદ ઓછો આવે બરાબર આવી બધી વસ્તુ તો તેમાં પણ તેઓ સેવા આપવામાં ક્યારેય પણ પાછા ન પડે એક રાત્રે રવિશંકર મહારાજ સુંદરણા ગામે ગયા હતા ત્યારે ધોધમાર વરસાદ પડ્યો રવિશંકર મહારાજ જે ઘરમાં ઉતર્યા હતા તે ઘરનો કરો તૂટી પડ્યો કરો એટલે કે ઘરના બહાર નીકળવાની જગ્યાએ ઉપર છતનો થોડો ભાગ વરસાદ કહે મારું કામ જેમ તેમ કરી જેમ તેમ કરી રાત પસાર કરી મહારાજે તો જેમ તેમ રાત પસાર કર્યો એટલો બધો ભારે વરસાદ પડ્યો ત્યારે એટલો બધો ભારે વરસાદ પડ્યો વરસાદ હજુ પણ વરસતો જ હતો પોતાની જવાબદારી પર એમણે ગરનાળું તોડી પડાવડાવ્યું વરસાદ વરસતો જ હતો અને બધે પાણી ભરાઈ ગયા હતા એટલે એમણે અમુક માણસોને સાથે લઈને ગયા અને ગરનાળું જે હતું તે બંધ કરેલું હતું ઘણા લોકોએ તો એમણે ગરનાળું તોડી નખાવડાવ્યું જેનાથી ગામમાંથી પાણી ઉતરી જાય અને બહારની તરફ જતું રહે ગામમાંથી એટલે લોકો બચી જાય બરાબર ગામ ઉઘરી ગયું ઉઘરી ગયું એટલે શું બચી ગયું કારણ કે પાણી બધું બહાર જતું રહ્યું એટલે લોકો બચી ગયા ત્યાંથી વરસતા વરસાદમાં છાતી સમા પાણી ખૂનતા ખૂનતા મહારાજ નજીકના વટાદરા ગામે પહોંચ્યા ચાલુ વરસાદે બહુ જ બધા પાણી હતા એકદમ ગોળા સુધી આવી જાય એવા પાણી ત્યાંથી એવા પાણીમાં ઉતરીને તેઓ વટાદરા ગામ સુધી પહોંચ્યા ત્યાં વરસાદથી અનેક મકાનો પડી ગયા હતા બરાબર વટાદરા ગામમાં વરસાદના લીધે હવે કાચા મકાનો હોય એટલે તમને ખબર જ હોય કે લાકડાના અને માટીના લીપણના મકાન હોય તો તૂટી ગયા હતા તો એ મકાનને સાચવવા માટે તેમણે ઘણીવાર ટેકા મૂક્યા મકાનને અને ઘણા લોકોને બચાવવા માટે દોરડાથી મદદ કરી બરાબર મહારાજે દોરડાની મદદથી લોકોને નજીકના ઊંચાણવાળા ભાગ પર પહોંચાડ્યા પહેલાં તો એ લોકોને ઊંચાણવાળા ભાગ પર પહોંચાડવા પડ્યા વરસાદમાં પલળતા પલળતા અને ટહળે ધ્રુજતા ધ્રુજતા મહારાજે કોઈના પડ પડતા ઘરને ટેકા ગોઠવ્યા તો કોઈને સલામત સ્થળે ખસેડવાના કામમાં લાગી ગયા બરાબર પહેલાં તો બધાને ઊંચાણવાળા વિસ્તારમાં પહોંચાડ્યા અને ત્યાર પછી લોકોને સલામત સ્થળે પહોંચાડવાના કામમાં લાગ્યા તેઓ લોકોના ઘરને ટેકા આપવા લાગ્યા કે બિલકુલ છત તૂટી જાય તો આ લોકોનું શું થશે એમ લોકો તો એમને ભગવાનનો અવતાર માનતા હતા બરાબર લોકો આવા સમયે કોઈ વ્યક્તિ મદદગાર થાય જે તમને ઓળખતું પાડકતું પણ ન હોય તો એવા લોકોને તો ભગવાનનો અવતાર જ માને બધા તો એટલા માટે મહારાજને આવા લોકો ભગવાનનો અવતાર માનતા હતા તો વળી કોલેરા જેવો ચેપી રોગ ફાટી નીકળ્યો ત્યારે પણ મહારાજ રોગાઓની અહીંયા એકચ્યુલીમાં રોગીઓની આવશે રોગીઓની વહારે ધસી જાય બરાબર કોલેરા એક ચેપી રોગ છે ત્યારે પણ મહારાજ પોતાનો પોતાની જાનની કિંમત ન કરે જીવ પોતાનો જોખમમાં મૂકીને પણ લોકોની મદદ કરવા માટે જાય એ જ ઓગણીસો એકતાળીસની વાત છે મહારાજે છાપામાં સમાચાર વાંચ્યા છાપામાં એટલે કે ન્યૂઝપેપરમાં કે કલોલ ગામમાં કોલેરા ફાટી નીકળ્યો છે બરાબર એમણે શું ન્યૂઝ વાંચ્યા કે કલોલ ગામમાં કોલેરા ફાટી નીકળ્યો છે એટલે કે કોલેરા થઈ ગયો છે બધાને ઘરે ઘરે કોલેરા છે એમ અને માણસો ટપોટપ મરે છે એટલે મોટી સંખ્યામાં મરે છે માણસો ઘણા બધા માણસો મરી રહ્યા છે મોટી સંખ્યામાં મહારાજ ત્યાં પહોંચી ગયા બરાબર કલોલમાં પહોંચ્યા તેઓ ત્યાંની ગંભીર પરિસ્થિતિ જોઈ તેઓ અમદાવાદ આવ્યા અને કેટલાક સ્વયંસેવકોને લઈને કોલેરાના રોગીઓની સેવા કરવા કલોલ પહોંચી ગયા બરાબર તેમણે શું કર્યું કે તેઓ ત્યાં ગયા પહેલાં કલોલ ત્યાંની પરિસ્થિતિ જોઈ લીધી અને ત્યાંથી અમદાવાદ આવ્યા અને ત્યાંથી કેટલાક સ્વયંસેવકો બરાબર સ્વયંસેવકોને લઈને એઓ પાછા કલોલ પહોંચ્યા કે એ લોકોની મદદ થઈ શકે જેટલા વધારે વ્યક્તિઓ સ્વયંસેવકો હશે તેટલા લોકોને મદદ થઈ શકશે ગામના લોકો અંધશ્રદ્ધાને લીધે દવાખાનામાં જાય નહીં હવે પહેલાંના જમાનામાં તો તમને ખબર જ છે કે લોકો પોતાના ઘરગથ્થુ ઉપાયથી જ બધું મટાડવાનો ટ્રાય કરતા હતા દવાખાને જલ્દી જતા નહોતા અને ઓછું ભણેલા લોકો હોય અને થોડું અંધશ્રદ્ધામાં માનતા હોય એટલા માટે તેઓ દવાઓ લેવા જાય ના તો તેઓ શું કરતા હતા કે દવા લેવા ના જાય એટલા માટે પહેલાં તો એ લોકોને સમજાવવા પડે તો એવા સમજાવવાના કાર્યમાં પણ ઘણા ઘણા બધા લોકોને સમજાવવાના કાર્ય પણ કરવા પડે કે તમે દવા લેવા જાઓ જેનાથી તમે જલ્દીથી સાજા થઈ શકો તો એવું પણ એ કરતા હતા કોલેરાના વિસ્તારમાં ફરી ફરીને મહારાજ સૌને સમજાવે અને દર્દીઓને દવાખાને લઈ જાય તેમના જડા ઉલટી સાફ કર્યા દવાઓ અપાવી લોકોને સમજાવવા સ્વયંસેવકોને ડૉક્ટરની વ્યવસ્થા કરવી આ બધા જ કામમાં મહારાજ જાતને પણ ભૂલી એકરૂપ થઈ જતા શું કર્યું કે લોકોને સમજાવે આજે કલોલ ગામમાં જે કોલેરાનો વિસ્તાર હતો ત્યાં ફરી ફરીને ઘણા બધા લોકોની મદદ કરે એમના જડા ઉલટી સાફ કરે બરાબર એટલે ચેપી રોગ હતો તો પણ એમને બીક ન લાગે એમ કહેવા માંગે છે પોતાનો જીવ જોખમમાં મૂકે સ્વયંસેવકોની વ્યવસ્થા કરે ડૉક્ટરોની વ્યવસ્થા કરે અને આ બધા કામમાં એ પોતાની જાતને પણ ભૂલી જાય આવી વખતે મૃત્યુની પણ પરવા કરતા નહીં આપણે જેમ વાત કરીએ દુષ્કાળ પડ્યો છે એમ જા એમ સાંભળતા જ બરાબર દુષ્કાળ એટલે કે વરસાદ ન આવવો ઘણા બધા લાંબા સમય સુધી મહારાજ ત્યાં મદદે પહોંચી જાય એકવાર બનાસકાંઠા જિલ્લામાં દુષ્કાળ પડ્યો ત્યારે પડ્યો હતો ત્યારે મહારાજ ત્યાં પહોંચી ગયા બરાબર એકવાર બનાસકાંઠા જિલ્લામાં દુષ્કાળ પડ્યો ત્યારે મહારાજ ત્યાં પહોંચી ગયા આ પ્રદેશમાં લોકો પાણી માટે વલખા મારતા હતા પાણી જ નહોતું મળતું લોકોને ત્યારે દુષ્કાળ હતો એટલે પાણી મળે નહીં એટલે લોકો તડપતા હતા એમ કહે છે વલખા મારવા એટલે તડપતા હતા ત્યારે મહારાજે ગામડે ગામડે ફરી દિવસ રાત પરિશ્રમ કરી કુવાઓ અને બોરિંગ કરાવ્યા બરાબર મહારાજે શું કર્યું દિવસ રાત મહેનત કરી અને કુવાઓ ખોદાવ્યા અને બોરિંગ કરાવડાવ્યા લોકોએ એટલી બધી રાહત થઈ ગઈ કે લોકોએ તે મહારાજને બોરિંગવાળા મહારાજ તરીકે ઓળખવા લાગ્યા બરાબર લોકોને એટલી બધી શાંતિ થઈ કે લોકોએ તેમને બોરિંગવાળા મહારાજ કહેવા માગ્યા કારણ કે દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં પાણી મેળવી આપવાની વ્યવસ્થા કરવી એ ખૂબ મોટી કહેવાય એટલા માટે અરે એ તો હજુ ઠીક છે પણ જ્યારે માણસો હેવાન બની અંદરો અંદર લડે કાપા કાપી થાય હુલ્લડ થાય ત્યારે પણ જાનને જોખમે મહારાજ ત્યાં પહોંચી જાય શું કહે છે કે આટલું તો ઠીક છે જો પણ જ્યારે બહુ તોફાનો થતા હોય ધમાલ થતી હોય અને લોકો એકબીજાનો જીવ લેવા માટે તૈયાર હોય ત્યારે પણ મહારાજ એમને સમજાવવા પહોંચી જાય વચ્ચે લોકોની ઓગણીસો અને ઓગણીસો છેતાળીસમાં અમદાવાદમાં મોટા હુલ્લડો ફાટી નીકળેલા શું કહે છે ઓગણીસો એકતાળીસ અને છેતાળીસમાં અમદાવાદમાં મોટા તોફાનો ફાટી નીકળેલા હતા મહારાજ તો નિર્ભય બની સુમસામ શેરીઓમાં ફરતા અને લોકોને સમજાવતા બરાબર જ એકદમ કરફ્યુ નાખી દીધો હોય જ્યારે ત્યારે પણ તેઓ સુમસામ શેરીઓમાં એટલે ગલીઓમાં ફરે અને લોકોને સમજાવે હિન્દુ કે મુસલમાન બધા જ મહારાજની વાત શાંતિથી સાંભળતા અને એમને આદર આપતા બધા જ ધર્મના લોકો એમને આદર આપતા હતા ઉલ્લણમાં મૃત્યુ પામેલા લોકોના શબનો અંતિમ સંસ્કાર પણ મહારાજ જાતે જ કરતા હતા બરાબર આવા તો અનેક પ્રસંગો મહારાજના જીવનમાંથી પણ જડી આવશે આ બધા જ પ્રસંગોએ મહારાજની માનવતાના એમની અપાર હિંમતના એમની અજોડ સેવાવૃત્તિના દર્શન થાય છે બરાબર આવા તો ઘણા બધા પ્રસંગો છે એમના જીવનના એમ કહેવા માગે છે આમ છતાંય મહારાજે કદી પોતાના કામોનો ઢંઢેરો નથી પીટ્યો તેમ છતાં પણ મહારાજે ક્યારેય પણ પોતાના કામનો ઢંઢેરો પીક્યો નથી જાત મહેનતથી તો એ સદાય દૂર જ ભાગે બરાબર સોરી અહીંયા મારી મિસ્ટેક છે જાત જાહેરાતથી જાત જાહેરાત એટલે પોતે પોતાની જાહેરાત કરવી કે મારે આ મેં આ કામ કર્યું છે આ કામ કર્યું છે એવું ન કહે કોઈને પણ જાત જાહેરાતથી એ હંમેશા દૂર ભાગે એટલે પોતાની વાહવાઈ જ્યાં થતી હોય એવી જગ્યાએ બહુ જાય ના મૂંગા મૂંગા સેવા કરવી એ જ એમનો જીવન ધર્મ હતો આથી જ તો એમને સૌ મુખ સેવક તરીકે ઓળખે છે સોમું વર્ષ ચાલતું હતું ત્યારે મહારાજનો સ્વર્ગવાસ થયો મૂંગા મૂંગા એ સેવા કરતા હતા અને એ જ એમનો જીવન ધર્મ હતો એટલા માટે જ બધા એને એમને સેવક મહારાજ તરીકે જ ઓળખે છે અને એમનું જીવનના નવ્વાણું વર્ષ પૂરા થયા અને સોમું વર્ષ ચાલતું હતું ત્યારે તેઓ મૃત્યુ પામ્યા ઓકે વિદ્યાર્થી મિત્રો આપણો લેસન અહીંયા પૂરો થાય છે તમે શબ્દો સમજૂતી અને રૂઢિપ્રયોગ તો લખી જ નાખ્યા હશે નેક્સ્ટ પીરિયડમાં આપણે આપણો જે અભ્યાસનું જે વર્કબુકમાં જે અભ્યાસ આપેલો છે તે લખીશું બરાબર ત્યાં સુધી તમે લેસન લર્ન કરજો અને જો શક્ય હોય હું તો તમને વર્કબુકમાં એમ કરાવવાની જ છું પણ જો શક્ય હોય તો તમે જાતે ટ્રાય કરજો આપણે તો ભણવાના જ છે પણ આ તો એક પ્રકારનું તમને કેટલી સમજ પડી પડી છે તેનું આઈડિયા તમને આવે બરાબર લેસન પરથી તમને શું સમજવણ પડી છે એનો આઈડિયા તમે જાતે લઈ શકો માટે જો તમારી ઈચ્છા હોય તો એમ ટ્રાય કરજો આવડશે જ બરાબર બાકી હું તો ભણાવવાની જ છું એમ વન સેન્ટેન્સ બધું લખાવાની જ છું બરાબર તો આપણે આજે આટલા સુધી જ જોઈશું થેન્ક યુ સો મચ